ધાંગધ્રાના જોગાસરથી સંકલ્પ વિદ્યાલય સુધી ભૂગર્ભ પાઇપલાઇનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય અને ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે કેટલાક વર્ષ પહેલાં બનેલી ભૂગર્ભ ગટરનું કામમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ત્યારે હાલ પણ અત્યારે પણ ધાંગધ્રાના જોગાસરથી સંકલ્પ વિદ્યાલય સુધી ભૂગર્ભ ગટરના પાઇપલાઇનનું કામ નાખવાનું ચાલુ છે જે પાઇપ અત્યંત તૂટેલી તથા ક્વોલિટી વગરની નાખવામાં આવી રહી છે આઈએસઆઈ માર્કા વગરની હોય અને તે પણ જે ભૂંગળા નાખવામાં આવે છે તે તૂટેલા જૂના હોય ખંડેર હાલતમાં તેવા નાખવામાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના સત્તાધીશોની સાંઠગાંઠથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને આવા ભ્રષ્ટાચાર કરીને જ નાણાં એકઠા કરવામાં આવતા હોય છે અને ફરીથી આ જ વસ્તુને તોડવામાં આવીને ફરીથી પાછું રિપેરિંગ કરવામાં આવતું હોય છે ત્યારે ઊંચ ક્વોલિટીની વસ્તુથી નગરપાલિકા કામ કરતી નથી પરંતુ જ્યાં વહીવટ થતો હોય અને જે વહીવટની અંદર તમામ ભાગીદારી હોય જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી જ આવું તંત્ર ચાલતું હોય છે ત્યારે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે ધાંગધ્રાના જોગાસરથી સંકલ્પ વિદ્યાલય સુધી ભૂગર્ભ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને આ પાઇપલાઇનો જે છે તે પાઇપો બધી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અને આવી તૂટેલી પાઇપોને અંદર નાખવામાં આવી રહી છે તેનું લીકેજ થશે ત્યારે ફરીથી રિપેરિંગના પૈસાનો ખર્ચ પાડવામાં આવે આમ નવીનીકરણ રિપેરિંગ નવીનીકરણ રિપેરિંગના ખર્ચ કરી ખર્ચ પર બિલો ઉધારી અને ભ્રષ્ટાચાર આચરવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે નવીન કામની જે પાઇપલાઇનો છે તે તૂટેલી હાલતમાં છે અને તે મોટા પાયે ભૂગર્ભ ગટર લાઇનમાં ઉપયોગ લઈ રહ્યા છે જે એક ભ્રષ્ટાચારની બૂ આવતી હોવાની ગંધ આવતી હોવાની લોકોની માંગ છે ત્યારે તપાસ અધિકારી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે તેવી પણ લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે